બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી બનાસકાંઠામાં ઠેર ઠેર મોદી પરિવાર સભા દ્વારા પ્રચાર માધ્યમમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જરધાનેરા ડેરી પાસે રાત્રે મોદી પરિવાર સભાનું આયોજન કરાયું હતું અને સર્વ સમાજ ડોક્ટર રેખાબેનની સાથે કભે કભો મિલાવી બનાસકાંઠામાંથી એક કમળને મોદીના હાથ મજબૂત કરવા હાકલ કરાઈ હતી. આજે ધાનેરા વોર્ડ નંબર 1માં મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા તેમજ મતદાર ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ સતત ત્રીજી વાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે જીતીને સત્તામાં બેસાડવા માટેની મોટી લીડ દ્વારા કમલને વોટ આપી અપાવી બનાસકાંઠાનું ગૌરવ વધારવાની હાકલ કરી હતી. અને નરેન્દ્ર મોદી દ્વારા બહાર પાડવામાં આવેલ ગરીબોની યોજના ગરીબો સુધી પહોંચી છે, જેના વખાણ કર્યા હતા. અને બાકી રહેલા અનેક પ્રશ્નો સત્તામાં આવ્યા પછી પૂર્ણ કરશે અને વિશ્વ લેવલે ભારતનું સપનું સાકાર કરવા ફરીથી ત્રીજી વાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સત્તા સંભાળે તે માટે કમલને વોટ આપી અપાવવાની વાત કરી હતી. આ પ્રસંગે ધાનેરા શહેર વોર્ડ નંબર 1માંથી 100 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉમેદવાર રેખાબેન ચૌધરીના હસ્તે ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો હતો. આમ ડેરી પાસેનો મોદી પરિવાર સભાનો પ્રચાર કાર્યક્રમ સફળ રહ્યો હતો. આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી, ભારતીય જનતા પાર્ટી ધાનેરાના મુખ્ય કાર્યકર્તા આગેવાન ભગવાનદાસ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, મહિલા મોરચાના પ્રમુખ મંત્રી તેમજ સંગઠન કાર્યકર્તા તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તરુણભાઈ મોદી, મહામંત્રી જેબી રાજપૂત, રાજુભાઈ ત્રિવેદી, પ્રેમાભાઈ તરક, એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ, પન્નાભાઈ પ્રજાપતિ તેમજ દરેક સમાજના આગેવાનો તથા ભાઈ બહેનો હાજર રહ્યા હતા. જે 140 કરોડ દેશવાસીઓની સુખ સુવિધા અને સમૃદ્ધિની ગેરંટી છે, એ ગેરંટી પૂરી કરવાની ગેરંટી છે. આપણે જોયું કે 500 વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી આપણા મોદી સાહેબની આગેવાનીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. એના માટે એમણે પહેલા 10 દિવસના અનુષ્ઠાન કર્યા, નીચે પાથરો બાંધીને ઊંઘ્યા, અનેક મંદિરોમાં પૂજા અર્ચના કરી અને ત્યારબાદ એમણે આપણા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. તમે કાશી ગયા હોય વર્ષો પહેલા તો નાની નાની ગલીઓમાંથી દર્શન કરવાની વ્યવસ્થા હતી, જ્યારે આજે જઈને જુઓ ત્યાં ભવ્ય કોરિડોરનું નિર્માણ થયું છે. એ જ રીતે ઉજ્જૈનના મહાકાલેશ્વરમાં ભવ્ય કોરિડોરનું નિર્માણ થયું છે. જગન્નાથ હોય, સોમનાથ હોય, કેદારનાથ, બદ્રીનાથ હોય કે આપણી દ્વારકા નગરી હોય, આપણી દ્વારકા નગરી જ્યાં સમુદ્રમાં નીચે ગરક થઈ ગઈ હતી, ત્યાં સમુદ્રમાં આપણા મોદી સાહેબ 70 ફૂટ સમુદ્રમાં નીચે જઈ અને જૂની દ્વારકા નગરીના દર્શન કર્યા અને આપણને બધાને પણ મીડિયાના માધ્યમથી મોદી સાહેબે દર્શન કરાવ્યા છે અને કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે મોરપિન ત્યાં તેમણે ધરાવ્યા અને આપણા ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે એ યોગ એ પણ ત્યારે તેમણે કર્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી ધાર્મિકતા સાથે જોડાયેલી છે અને ગૌ માતાનું રક્ષણ કરનારી પાર્ટી છે. મારા આગળના વક્તાઓએ બહુ સારી વાત કરી યોજનાઓની. આપણે બહેનો પહેલા વર્ષો પહેલા આપણે બેડા ઉપાડી ઉપાડી પાણી લાવતા હતા ઘરમાં, આજે નળથી જળ યોજના અંતર્ગત નળમાં પાણી મળ્યું છે અને ઉજ્જવલા યોજના અંતર્ગત બહેનોને ધુમાડા મુક્ત રસોડું મળ્યું છે, શૌચાલય નિર્માણ થકી બહેનો વધારે સુરક્ષિત બની છે. આવી અનેક કલ્યાણકારી યોજના છે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત આપણે દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશ મેળવે છે અને 12મા ધોરણ સુધી જ્યારે તે અભ્યાસ કરે છે તો એને સરકારી સહાય 50,000 રૂપિયા આપવામાં આવે છે અને દરેક ખેડૂતના ખાતામાં વર્ષે સરકાર 6,000 રૂપિયા જમા કરે છે. એટલે આવી અનેક યોજનાઓનો લાભ આપણે લઈ રહ્યા છીએ. આપણે 108ની વ્યવસ્થા તો માગી જ નથી, સરકારે આપી છે. તમે 108ને ફોન કરો એટલે આવી જાય, પૂછતી નથી કે તમે ભાજપના છો કે કોંગ્રેસના. 108ને ફોન કરો, ગમે તે વ્યક્તિ ગમે તે સવાલનો હોય તો એની વ્યવસ્થા આપણા માટે આવી જાય છે. આવી અનેક કલ્યાણકારી યોજનાઓ જિલ્લાના છેવાડાના જનજન સુધી પહોંચી રહી છે અને આ બધી યોજનાઓમાં કોઈ સૌથી મોટી યોજના હોય તો તે છે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના. આપણા પરિવારનું કોઈ વ્યક્તિ બીમાર પડે, આપણે એમ નથી કહેતા કે કોઈ બીમાર પડે, પરંતુ જો બીમાર પડે તો આપણે કોઈની આગળ લાચાર ના થવું પડે, આપણા કોઈની આગળ હાથ ના ફેલાવવો પડે, એના માટે આપણા ગુજરાતમાં તો 10 લાખ સુધીની સહાય મળે છે અને બહુ સારી આધુનિક સગવડો ધરાવતી VVIP હોસ્પિટલોમાં આપણા પરિવારની બીમાર વ્યક્તિને આપણે સારવાર કરાવી શકીએ છીએ. એટલે આ બધી યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટી લોકસેવાનું કામ કરી રહી છે અને આપણે તો લાભ લીધે જ રાખ્યા છે અનેક યોજનાઓ થકી. હવે આપણે વળતું આપવાનું છે મોદી સાહેબને, ખાલી એક કમાણું બટન દબાવવાની અને વળતું મોદી સાહેબનું ઋણ ચૂકવવાનું છે. અને મારે બધાએ બધા સમાજને 36 એ 36 કોમના સમાજને સાથે લઈને ચાલવાનું છે
અને મોદી સાહેબનો જે મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, બધા સમાજને સાથે લઈને બધાનો વિકાસ થાય, આપણા બનાસનો સર્વાંગી વિકાસ થાય, એની મારે ચિંતા વિશેષ ચિંતા કરવાની છે. અને મારે તો મહેનત કરવી છે, બનાસનો વિકાસ કરવો છે, કામ કરવા છે, અને સેવા મારા સંસ્કારમાં રહેલી છે. બનાસ ડેરીના આદ્ય સ્થાપક ગલબા કાકાએ ક્યારેય પણ પોતાના પરિવારની ચિંતા નથી કરી. એમણે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક સમાજના દરેક પરિવારની ચિંતા કરી છે. એટલે એમનો જે સેવાનો વારસો છે, એમનો જે સેવાનો સંકલ્પ છે, એને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું. આજે હું તમારી સમક્ષ તમારી દીકરી તરીકે અહીંયા આશીર્વાદ લેવા માટે આવી છું. અને મને ચોક્કસ વિશ્વાસ છે, મને ચોક્કસ વિશ્વાસ છે, જે તમારો ઉત્સાહ છે એના ઉપર મને ચોક્કસ વિશ્વાસ છે કે તમે બધા મારી સાથે રહેશો અને મને આશીર્વાદ આપશો. અને જીત્યા પછી પણ તમારા કોઈ પણ કામ હશે, તમારા વ્યક્તિગત સામાજિક પ્રશ્નો હશે, તો એમાં હું તમારી દીકરી તરીકે તમારા પડખે જરૂરથી ઊભી રહીશ.